हेलो कुकिंग क्रेजी चैनल मां तमारू स्वागत छे। आजे प्रमाणे छु मारा किचन मां साउथ इंडियन डिशेस साथे सर्व થતી બે પ્રકારની ચટણીની રેસિપી, એક છે કોકોનટ ચટણી અને એક છે ટોમેટો ઓનિયન ચટણી। તો ચલો ફટાફટ થી રેસિપી સ્ટાર્ટ કરીએ અને બનાવીએ બે પ્રકારની ચટણી। સૌથી પહેલા આપણે નાળિયેરની ચટણી બનાવીએ। તો મેં 1/2 કપ જેટલું ફ્રેશ કોકોનટ હોય એને સુધારી લીધું છે અને ત્યારબાદ એમાં નાખીશું આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી, એક તીખી લીલી મરચી, થોડા દાળિયા અને 1/2 ચમચી જેટલી અડદની દાળ અને થોડા મીઠા લીમડાના પાન। આ બધી જ વસ્તુ નાળિયેરની ચટણીને ખૂબ જ સરસ ફ્લેવર આપે છે। હવે મીઠું નાખી દઈએ, તો મીઠું સ્વાદ પ્રમાણે અને 1/2 કપ જેટલું દહીં નાખવાનું છે અને ત્યારબાદ આપણે એક વખત આને ગ્રાઇન્ડ કરી લેશું। અત્યારે પાણી નહીં નાખીએ, પાણીની ક્વોન્ટિટી આપણે પાછળથી એડજસ્ટ કરીશું। તો એક વખત ગ્રાઇન્ડ કરી લેવાનું અને અહીંયા તમે જુઓ અધકચરું બધું ક્રશ થઈ ગયું છે। હવે આપણે 1/2 કપ પાણી લેશું, એમાંથી થોડું પાણી પહેલાં એડ કરવાનું અને એક વખત ક્રશ કરી લેવાનું અને ત્યારબાદ જો જરૂર લાગે તો ફરીથી આપણે એ પાણી જે બચેલું છે નાખી દેવાનું। તો તમે જુઓ હજી થોડી ચટણી થીક છે, તો આપણે જે બચેલું પાણી છે એ બધું જ આમાં એડ કરી દઈશું, એટલે કે ટોટલ 1/2 કપ પાણી આપણે નાખ્યું છે અને હવે ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું તો આપણી જે ચટણી છે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો 1/2 કપ દહીં અને 1/2 કપ પાણી, તો આપણી આ જે કોકોનટની ચટણી છે સરસ રીતે સેમી થીક તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એનો વઘાર કરીશું। તો અહીંયા મેં 1/2 ચમચી જેટલું તેલ લીધું છે, તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ નાખવાની, ડ્રાય કોકોનટ ચટણીમાં સરસ લાગે છે, અને થોડા મીઠા લીમડાના પાન અને હવે જે ચટણી આપણે બનાવી હતી એ નાખી દેવાની અને મિક્સ કરી લેવાની। ઘણા લોકો વઘાર ચટણીની ઉપર રેડતા હોય છે, મેં અહીંયા 2 મિનિટ સુધી આવી રીતે લો ફ્લેમ પર મિક્સ કરી લીધી છે। તો આ આપણી ચટણી તૈયાર છે, હવે આ ઠરે ત્યારબાદ આપણે બાઉલમાં એને કાઢી લેશું। ઘણા લોકો આદું અને લસણ પણ નાખતા હોય છે ચટણીમાં, તો એ પણ નાખી શકો છો। તો હવે છેલ્લે આપણે મીઠા લીમડાના પાનથી એને ગાર્નિશ કરી લઈએ। તો આ આપણી નાળિયેરની ચટણી તૈયાર છે। હવે બનાવીએ ઓનિયન અને ટમેટાની ચટણી। તો એની માટે મેં અહીંયા 1 પેનમાં 1 ચમચી જેટલું તેલ મૂક્યું છે અને એમાં 1/2 ચમચી જેટલા મેથી દાણા નાખવાના છે અને એને મિક્સ કરી લઈએ એક વખત। ત્યારબાદ આપણે અહીંયા 1 ચમચી જેટલી અડદની દાળ નાખીશું અને અડદની દાળને પણ આવી રીતે મિક્સ કરી લેશું અને 1 મોટી ચમચી જેટલી ચણાની દાળ લીધી છે એને પણ મિક્સ કરી દેવાની છે। 1 તમાલપત્ર લીધું છે મેં, ત્યારબાદ 4 થી 5 સૂકા લાલ મરચાં લીધા છે એને આપણે તોડીને નાખીશું અને હવે એને પણ આપણે પહેલાં તો મિક્સ કરી લેવાના છે અને ત્યારબાદ નાખીશું લસણ। મેં અહીંયા લસણ છે એની કળીઓ લીધી છે, એ 8 થી 10 કળી છે, એ પણ નાખી દઈશું। આ બધી જ વસ્તુ લો ફ્લેમ પર રોસ્ટ કરવાની છે અને હવે નાખી દઈશું એમાં ડુંગળી। ડુંગળી 1 મીડિયમ સાઈઝની લીધી છે અને એને આવી રીતે મોટી મોટી કટ કરી લીધી છે, તમે ઝીણી સમારીને પણ નાખી શકો। હવે 1/2 ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને 1/2 ચમચી જેટલી હળદર નાખીશું અને એક વખત એને મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે 1 ચમચી જેટલા આખા ધાણા નાખવાના છે। આખા ધાણાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને એને મિક્સ કરવાનું છે અને હવે ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યારબાદ ફ્રેશ કોકોનટને આવી રીતે પીસ કરીને નાખી દીધા છે। તમે આમાં સૂકું ટોપરાનું છીણ પણ યુઝ કરી શકો છો અને હવે આને આવી રીતે લો ફ્લેમ પર મિક્સ કરતા રહેવાનું છે અને થોડું બધી વસ્તુનું મોઇશ્ચર છે એ જતું રહે અને સુગંધ ખૂબ સરસ આવવા માંડે। ત્યારબાદ આપણે 2 છે ટમેટા મીડિયમ સાઇઝના સુધારીને નાખવાના છે, મેં અહીંયા મોટા મોટા પીસીસ છે કટ કરીને લીધા છે। ટમેટા સૌથી છેલ્લે નાખવા, કારણ કે ટમેટાનું પાણી છે એ બીજી બધી વસ્તુને સારી રીતે રોસ્ટ નથી થવા દેતું, એટલા માટે સૌથી છેલ્લે ટમેટા નાખી અને ટમેટા એકદમ તમે જોઈ શકો છો એમ સોફ્ટ થઈ ગયા છે, ત્યાં સુધી એને આવી રીતે રોસ્ટ કરતા રહેવાના છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ઠંડુ થાય પછી આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે। તો હવે આ ઠંડુ થઈ ગયું છે, તો હવે આને મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરીશું। ગ્રાઇન્ડ કરતાં પહેલાં થોડા મસાલા કરીએ, તો 1 ચમચી જેટલો સંભાર મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે અને કલર માટે 1 ચમચી જેટલો લાલ કશ્મીરી મરચું, જેને તમે સ્કીપ કરી શકો છો, એક જસ્ટ કલર માટે જ નાખ્યું છે, અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડા મીઠા લીમડાના પાન અને છેલ્લે ખટમીઠું બને એની માટે મેં 1 ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ નાખ્યો છે।
હવે આપણે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે અને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવાની છે। આ ચટણીમાં તમારે પાણી છે એ ગ્રાઇન્ડિંગ વખતે નાખવાની જરૂર નથી। તો હવે તમે જુઓ એકદમ સરસ કલર આવી ગયો છે। હવે એનો વઘાર કરીએ તો અહીંયા મેં એક પેનમાં અડધી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન અને આપણો વઘાર તૈયાર છે। મિક્સ કરી લઈએ અને હવે જે આપણે પેસ્ટ બનાવી હતી એ આમાં નાખી દેવાની છે। ઘણા લોકો વઘાર ઉપર રેડતા હોય છે એમ પણ ચાલે, પણ આપણે એને અડધીથી એક મિનિટ સુધી અને મિક્સ કરતા રહેવાનું છે લો ફ્લેમ પર। અને આ આપણી ટમેટો ઓનિયનની ચટણી છે એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે। તો હવે આને પણ આપણે થોડી ઠંડી થાય એટલે બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું। આ ચટણીને પણ આપણે છેલ્લે મીઠા લીમડાના પાન સાથે ગાર્નિશ કરી લઈએ। તો મારી બંને ચટણી છે એની રેસીપી ડન છે। આ બંને ચટણી તમે ઢોસા, ઇડલી, મેંદુવડા સાથે સર્વ કરી શકો છો। જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।